जय स्वामीनारायण विद्यार्थी मित्रों, तो आज लैक्चर में आपने चेप्टर थ्री स्टार्ट करिए छे। तो गया लैक्चर में आपने चेप्टर वन एंड टू और लास्ट लैक्चर में आपने सारांश शू चेप्टर में वस्तु है चर्चा करी थी। तो आज आप चेप्टर थ्री शुरू करिए छे। तो जो चेप्टर थ्री है एनु जे नाम है ये आ समझे बराबर। चेप्टर थ्री विचल सुरेख समीकरण, ओके एवं लखवामां विचल सुरेख समीकरण, ओके चेप्टर नुं नाम छे। तो घणी वखत जोईए मित्रों, तो खास टीचर्स छे, खास स्टूडेंट छे, ने पहेला एक्चुअली चेप्टर शुं छे ये समझवुं जोईए। तो खास तमने जे चेप्टर छे, चेप्टर शुं कहेवामां आवे छे, एक्चुअली चेप्टर में आपने सेना विषय अभ्यास करवानो छे कोई भी वस्तु। तो पहला तो चेप्टर नुं नाम होय ने एना नीचे टोटल अंदर जे एटलो पण अभ्यास आवे ए आ नाम परथी आपणे कही शकीए के हवे आनी अंदर शुं। तो पहेलुं चेप्टर नुं नाम छे ए पूरेपूरो एनो मतलब शुं छे, चेप्टर आपणे शुं करावामां आवे छे, बराबर छे। तो ए जाणवुं खास जरूरी छे। तो अहींया आपणी पासे जे चेप्टर टू छे एनुं नाम छे विचल सुरेख समीकरण, ओके। तो अहींया एवुं कहेवाय छे वी एटले के बे, बराबर ने, द्विनो मतलब केलो थाय बे, कोई भी टू थिंग हशे, कोई भी बे वस्तु। ज्यारे चल आवे छे तो चल मां कोई भी होई शके x y, એટલે કે અહીંયા દ્વિ એટલે કે બે ચલ હશે, એટલે x y હોઈ શકે, s અને t હોઈ શકે, p q હોઈ શકે, વોટએવર કોઈ પણ હોઈ શકે। તો અહીંયા બે ચલ આવે છે વિચલ સુરેખ। તો ગયા ચેપ્ટરમાં દ્વિઘાત બહુપદીમાં આપણે સોરી બહુપદી ચેપ્ટરમાં આપણે આવું શીખી ગયા સુરેખ બહુપદી વિશે ax plus b, અને આપણે કેવી બહુપદી કહેતા હતા સુરેખ, કેમ સુરેખ કહેતા હતા, તો કે બહુપદીમાં જે ચલ છે એની મોટામાં મોટી ઘાત કેટલી હતી 1 હતી, ઓકે। તો જે 1 ઘાત વાળું હોય ને એને લિનિયર કહેવાય છે મેથેમેટિક્સમાં। જ્યારે તમે આગળ જશો ને તો જેની પાવર 1 હોય એને લિનિયર એટલે કે સુરેખ કહેવાય છે, બરાબર છે। તો અહીંયા આપણને વિચલ એટલે કે બે ચલ વાળું એવું સમીકરણ કે જેની ઘાતો કેટલી હશે 1 બનશે સુરેખ, મતલબ એટલે બંને ચલોની ઘાત એટલે મીન્સ કે સુરેખ એટલે ઘાતો ચલોની કેટલી, ચલની 1 ઘાત, ઓકે, મતલબ એવું થશે। ત્યાર પછી સમીકરણ, જો સમીકરણ ક્યારે કહેવાય તો કે એની અંદર ઇઝ ઇક્વલ ટુ ચિહ્ન સમ આયનીકરણનો મતલબ થાય છે કે બંને બાજુ સરખી દર્શાવતી વસ્તુ એને સમીકરણ કહેવાય છે। અમુક રિઝલ્ટ્સ કહેવાય, અમુક જે પરિણામ છે રિઝલ્ટ્સ કહેવાય, એટલે જેમાં બરાબરનું ચિહ્ન આવશે ને એને આપણે સમીકરણ કહીશું। પછી આ ટાઈપના આવે ને ચિહ્નો આવા, બરાબર છે, તો એને આપણે અસમતાઓ કહીએ છીએ। અને આ જે છે એ સમતાઓ છે, આ સમતા સમીકરણ એટલે સમતા દર્શાવે, બરાબર, એટલે આપણને શું છે કે એક એવું બરાબર ચિહ્નવાળું પદ મળશે કે જેમાં બે ચલ હશે ને ચલની ઘાતો કેવી હશે સુરેખ, એટલે કે 1-1 ઘાતો હશે, અથવા સુરેખ ઘાત એવું કહેશો ને, કોઈ એવું કે ચલની સુરેખ ઘાત એવું, તો એ 1 ઘાત તમારે સમજવાની, ઓકે। તો ક્લિયર, આખા ચેપ્ટરનો મતલબ શું થાય છે કે બે ચલવાળું અને બે ચલો જે છે એની એક ઘાત હોય એવું સમીકરણ મળશે, એવું પદ મળશે જેમાં બરાબરનું ચિહ્ન પણ હશે અને બે ચલો હશે ને ચલોની બીજી કે બીજું કે ચલોની કેટલી એક એક ઘાત હશે, અને બંને ચલે એક્સ વાય હોય શકે, એસ પી પી ક્યુ, કોઈ બી ચલ આપણે કોઈ બી યુઝ કરી શકો, પણ જનરલી મેથેમેટિક્સમાં આપણે એક્સ અને વાય ઉપયોગ કરતા હોય છે મિત્રો। તો વિચલ સુરેખ સમીકરણનો મતલબ આ થાય છે, ક્લિયર બધાને, ઓકે। વી એટલે બે અને ચલ એટલે કોઈ પણ બે ચલાવી શકે, અને આ સુરેખ એટલે ચલની વર્ણન ઘાત હોવી જોઈએ, ઓકે, અને સમીકરણ મીન્સ કે એમાં ઇઝ ઇક્વલ ટુ ચિહ્ન આવતું હશે તો જ એને સમીકરણ કહેવાય, બાકી આ બધી અસમતાઓ કહેવાશે। આ ટોટલ શું છે, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અસમતાઓ, એને અસમતાઓ કહે છે। આ જે છે બરાબરનું ચિહ્ન એ શું કહેવાય, સમતા, એટલે એને સમીકરણ કહેવાશે, બરાબર છે। તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ, વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ આપણે જોવાનું છે। તો વિચલ સુરેખ સમીકરણ અહીંયા એક વર્ડ્સ આપણે આવશે, યુગ્મ આવશે, યુગ્મ એટલે જોડ, કોઈ બી બે વસ્તુની જોડો હોય, જોડમાં હોય એ વસ્તુને આપણે હંમેશા યુગ્મ કહીશું, બરાબર ને। તો અહીંયા પહેલાં તો ખાલી એકલું સમીકરણ હશે તો એનું સ્વરૂપ શું હશે એ જોવાનું છે। તો વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ
આપણે અહીંયા લખીશું ax by c = 0. ધ્યાન રાખજો આપણને શું એનું સ્વરૂપ છે, ax by c = 0. ઘણી વખત મિત્રો તમને કોઈ બી ટીચર હોય કે ગમે ત્યાં તમે આગળ પણ ભણીને આવ્યા છે, એક ચલ સ્વરૂપ સમીકરણ આઈ થિંક 9 સ્ટાન્ડર્ડ 8 સ્ટાન્ડર્ડ માં ભણીને આવ્યા છે એમ નોટ શ્યોર, તો એમાં તમને અમુક વસ્તુઓ સમીકરણો લખાઈ દે છે પણ એ સમીકરણોની અમુક કન્ડિશન્સ હોય છે. જેમ મેં તમને દ્વિઘાત બહુપદી લખાઈ છે તો દ્વિઘાત બહુપદીમાં મેં તમને ઘણી વખત કન્ડિશનો આપી છે પણ એ કન્ડિશનો તમે ધ્યાન ના આપો તો ફરી આપણે એને વિદાય છે. તો ચલ સુરક્ષ સમીકરણનું સ્વરૂપ આટલું જ નથી, ધ્યાન રાખજો અને મેં લખાયું અને હજી કંઈક છે બરાબર છે. તો એને અહીંયાથી આપણે શરૂ કરીએ. આ પહેલા આજે છે અમુક વસ્તુ તમારે નોટ કરી લેવાની છે વિડીયો પોસ્ટ કરીને. ઓકે, તો હવે આપણે અહીંયા આ સ્વરૂપ છે ને અહીંયા લખીએ છીએ આ સાફ કરી ક્લિયર કરીને બરાબર. પછી આની ઓરિજિનલ વસ્તુ તે છે તો ધ્યાન રાખજો. અને ના લખવું હોય તો અહીંયા હું તમને એ પણ કહી દઉં કે અહીંયા બે ચલ એટલે કે એક્સ વાય ચલ વાળું અને ચલની ઘાત કેટલી 1 હોય અને બરાબરનું ચિહ્ન ધરાવતી વસ્તુ ધરાવતું પર એ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ થશે. તેનું હવે સ્વરૂપ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ મેં અત્યારે લખ્યું છે ax by c = 0. આની એક કન્ડિશન છે મિત્રો. શું કન્ડિશન છે? ખાસ કરીને તમે 12 સાયન્સના સ્ટુડન્ટ કે અમુકને પૂછશો અમુક ટીચર્સને આના માટે શું કન્ડિશન છે તો પહેલાં તો તમને કન્ફ્યુઝન થઈ જશે કે આની કન્ડિશન શું છે. તો આની એક કન્ડિશન છે મિત્રો જે આપણે આપવાની છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું? કે એ સ્ક્વેર અને બી સ્ક્વેરનો સરવાળો 0 થવો જોઈએ નહીં તો જ આ સમીકરણનું અસ્તિત્વ કહેવાશે. આ શું થાય? આ શરત તમને એમસીક્યુમાં પૂછી શકે. આ શરત છે કે દ્વિચલ સુરેખ સમીકરણના અસ્તિત્વ માટેની શરત એવું કહેવાશે ના અસ્તિત્વની શરત. જો આ શરતનું પાલન થાય ને ધ્યાન રાખજો આ શરતનું પાલન થાય તો જ આ દ્વિચલ સુરેખ સમીકરણનું અસ્તિત્વ છે એવું કહેવાશે. ધ્યાન રાખજો. હવે આ સમીકરણ કેમ એ કન્ડિશન રૂપે કેમ છે એ બી તમને સમજાવું. તો ધ્યાન રાખજો અહીંયા આપણને આ જે શરત આપી છે a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ એવો થાય, સમજો તમને હું એ પૂછું કે કોઈ બી બે કિંમત એનો સરવાળો ક્યારે 0 થાય? જો હું એવું કહું 2 + અહીંયા -2 હોય તો પ્લસ માઇનસ માઇનસ 2 થઈ જાય, 2 માઇનસ 2 કેટલા થઈ જાય 0. હવે આ તો આપણે ઘાત વગરના પદ વિશે વિચાર્યું છે બરાબર ને? આની ખાલી સોરી ઘાત છે પણ કેટલી છે 1 ઘાત છે, કે અયુગ્મ ઘાત છે. કારણ કે અયુગ્મ ઘાતમાં જે ચિહ્ન હોય તે જ રહેશે. અયુગ્મ ઘાતનો વિસ્તરણ કરો મતલબ એનું સોલ્યુશન લાવો તો જે ચિહ્ન હોય એ રહે છે બરાબર છે. તો અહીં ધ્યાન અહીંયા આપણે આનો મતલબ એવો થાય કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને અથવા ધ્યાન રાખજો અથવા બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અથવા બંને નહીં 0 આનો મતલબ એવો છે. જો કાં તો આ શરત એકચ્યુઅલી એવું કહું છું તમને કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ક્યારે 0 થાય નોટ ઇક્વલ પણ એ 0 ક્યારે થશે તો કે ઇ 0 પાસે અને બી પણ 0 હશે. ધ્યાન રાખજો આનું વેલ્યુ 0 ક્યારે થાય? એ 0 હશે ને બી પણ 0 હશે તો જ આ 0 થાય, નહીં તો નહીં. તમે કોઈ બી કિંમત ચેક કરી લેજો વાસ્તવિક સંખ્યામાંથી તમને છૂટ ગમે એવી કિંમત મૂકવાની છે માઇનસ પ્લસ. એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાના વર્ગોનો સરવાળો ત્યારે જ 0 થાય જ્યારે એ બંને કિંમત કેવી હશે 0 હશે. એટલે અહીંયા મેં લીધું કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0 ક્યારે કે આ ડબલ ઇમ્પ્લાઇઝ માં એટલે કે આ તો આ ને આ તો એટલે એ 0 ને બી 0 હોય તો જ એનો સરવાળો 0. એટલા માટે કહું 0 સ્ક્વેર + 0 સ્ક્વેર હોય તો 0 આવે, બાકી કોઈ પણ સંખ્યા. અહીંયા આપણે ઋણ સંખ્યાની વાત કરીએ છીએ પરંતુ અહીંયા એક વસ્તુ છે કે દરેક a સ્ક્વેર ઇઝ ઓલસો ગ્રેટર ઇક્વલ ટુ 0 ને b સ્ક્વેર ઇઝ ઓલસો ગ્રેટર ઇક્વલ ટુ 0. આ વસ્તુ યાદ રાખવાની છે.
कोई पन वास्तविक संख्यानो वर्ग जीरो के जीरो करता मोटो थाय कोई पन वास्तविक संख्या એટલે जीरो સિવાય ની લો તમે તો એનો વર્ગ તો जीरो કે જે જો તમે માઈનસ 1 લો તો એનો પણ વર્ગ કેવો जीरो કરતા મોટો જ આવે છે ને પછી માઈનસ 1 એટલે કે પ્લસ 1 થઈ જાય બરાબર છે અહીંયા તમે માઈનસ 3 લઈ લો કોઈ વર્ગ કે લો जीरो જો અહીંયા તમને એવું લાગે કે એક એ બરાબર 3 લઈએ અને b બરાબર માઈનસ 3 લઈએ એનો વર્ગ કરીએ તો 3 9 પ્લસ 9 જવાબ કેટલો આવે છે 18 18 જવાબ આવે છે એટલે કોઈ કાળે આ બે સંખ્યા ઋણ છે જ નહીં પહેલી એક વસ્તુ કે જો a અને b જે છે એ બંને 0 થાય ને તો જ આ 0 થશે બાકી નહીં હું તમને જે સમજાવવા માંગુ છું એનો મતલબ એક જ કે આ જે શરત છે એનો મતલબ એવો થાય કે a અથવા b બંનેમાંથી ઓછામાં ઓછો એક 0 ના કાં તો બંને પણ ના 0 થાય એ તો વસ્તુ છે જ અહીંયા કાં તો જો એટલા માટે શરત રાખવી પડે છે આ તો તમને કહી ગયા કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ક્યારે 0 થાય a 0 હશે અને b આ બંને એકી સાથે 0 હોય ને તો 0 આ એવું કહેવાશે a 0 અને b 0 એકી સાથે થવું જોઈએ એકી સાથે a અને b બંને 0 હોવા જોઈએ તો જ આ વસ્તુ 0 થાય ઓકે તો જો આપણે એવું વિચારી લઈએ આ તમારે નોટ્સ કરવાનું છે રફતમાં ધ્યાન રાખજો હું તમને એવું કહું કે આ શરત જે છે આ શરત ના હોય તો થાય શું એ તમને સમજાવો જો તમે આ શરત ના મૂકો ને આ શરત તો જો ધારો કે જો એ પણ 0 લઈ લો અને બી પણ 0 લઈ લો તો અહીંયા 0 મૂકો તો 0 * x + અહીંયા પણ બી પણ 0 0 * y + c = 0 તો સમીકરણ ક્યાં અસ્તિત્વ 0 * x 0 0 * y 0 તો c = 0 તો અહીંયા બી ચલ બે ચલઈ નથી દેખાતા અને ખાલી c બરાબર પણ 0 જ મળી જાય તો બે ચલ તો દેખાતા ને તો પછી આપણે એને ડિજિટલ સમીકરણ કેસું ક્યાં બરાબર છે એટલે આ કન્ડિશન આપી છે a² + b² = 0 તો ખાસ મિત્રો આ યાદ રાખવાનું છે બરાબર છે કોઈ પણ પૂછે કે તમારે કોઈ ટીચર્સ ને પૂછી લેવા ગમે તે લેક્ચર કે ax + by + c = 0 સમીકરણ છે તો એ સમીકરણ થવા માટેની એટલે કે આના અસ્તિત્વ માટેની શરત થઈ તો a² + b² = 0 થવું જોઈએ ઓકે મિત્રો ક્લિયર બરાબર છે એટલે જો ઉદાહરણ તરીકે સમીકરણ લઈએ તો ઉદાહરણમાં એના એ મળે છે કે 3x + 2y + 1 = 0 આ પણ હોય છે જુઓ a અને b 0 ના ત્યાં આ 3² + 2² = 1 એનો જવાબ કેટલો આવે છે 9 + 4 = 13 આવે છે જે 0 થતો અને કોઈ પણ રહે જો આવું હશે તો એ ચાલે હા બીજો તો એક સમીકરણ કહેવાય કે 3y + 3 અહીંયા 0 ના 0 નો સંપૂર્ણક x લઈએ તો 0² + આ b તરીકે આ 3 છે 3² તો એ 9 જવાબ આવે છે નોટ ઇક્વલ ટુ એટલે ત્યારે જ a² + b² = નોટ ઇક્વલ ટુ 0 પાસે ત્યારે જ આ સમીકરણનું અસ્તિત્વ છે એ જોવાનું છે ઓકે મિત્રો તો એ શરત તમને ક્લિયર હશે હવે આપણે આના ઉદાહરણ પર લખી લઈએ ઉદાહરણ ચાલે હા -2x + 5y માઇનસ 1 બરાબર 0 ગમે ત્યાં આ માઇનસ પ્લસ હોય એની સાથે આપણે કોઈ મતલબ નથી પછી 5x + 10x + 3 = 0 આ બધા ત્રીજા સ્વરૂપ સમીકરણ જો 5x + 1 ધેટ ઇઝ ઓલસો કોલ્ડ આપણે ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ કે વાસ બરાબર છે ત્રીજા સ્વરૂપ સમીકરણ આપણે આને કહી શકશું ઓકે લિનિયર આને જે અંગ્રેજીમાં કેવું હોય તો આ રીતે लिनियर इक्वेशन इक्वेशंस ऑफ टू वेरिएबल बराबर है लेकिन लिनियर इक्वेशन ऑफ टू वेरिएबल सुरेख समीकरण કેટલા બે ચલ એટલે વિચલ સુરેખ સમીકરણ કહેવાશે બરાબર છે તો વિચલ સુરેખ સમીકરણ માટે મેં આ શરત આના ઉદાહરણ છે ક્લિયર બરાબર છે હવે જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શબ્દ વાપરે તો શું થાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો યુગ્મ વાપરે યુગ્મ મીન્સ જોડ યુગ્મ એટલે બે કોઈ જોડબંધી હોય અને પાછળ આપણે યુગ્મ શબ્દ યુઝ કરીએ છીએ યુગ્મ સંખ્યા પણ કેમ કહી શકીએ તો એને એટલીસ્ટ 2 વડે તો ડિવાઈડ કરી જ શકીએ એના બે ભાગ એ રીતના પડે કે જોડ બનાવી શકે માટે યુગ્મ સંખ્યા કહેવાય છે
तो विचल सुरेख समीकरण कोने कहेवाय से युग्म विचल सुरेख समीकरण युग्म कोने कहेवाय तो के k1x plus u1y plus c1 equal to 0 અને k2x plus u2y plus c2 equal to 0 આ રીતના બે જોડ ધરાવતા સમીકરણ હોય તો એ સમીકરણને આપણે કયું સમીકરણ કહે છે યુગ્મ સમીકરણ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણોની જોડ બબ્બે જોડમાં જે સમીકરણ હશે અને વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે કહી શકીએ ઓકે તો વિચલ સુરેખ સમીકરણ કોણ છે એની શરત શું છે એના ઉદાહરણ કયા છે અને યુગ્મ વર્ષ વાપરીએ તો શું થાય છે એ તમને મીન્સ કે આમાં આપણે એવું હોઈ શકે કે 3x plus 5y plus 3 equal to 0 4x plus 7y plus 7 equal to 0 તો આ બે સમીકરણોની એક જોડ બની છે તો આને આપણે કહીએ છીએ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઓકે કોઈ પણ બે સમીકરણ લખી કાઢો એટલે બની જાય વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો હવે જોઈએ મિત્રો સમીકરણમાં ખાસ જે સુરેખ શબ્દ વાપર્યો છે તમને મેં કીધું છે કે વણગાટ છે અને એકચ્યુઅલી ઇટ્સ ઓલસો રાઈટ એ સાચો છે પરંતુ સુરેખ એટલે પાછો તમને તમારા મગજને એક આવે કે રેખ સુરેખ એટલે કે સીધે સીધું યસ હા એ સીધે સીધું હોય છે કઈ રીતના તો કે એ પણ એક ફંક્શન છે તો એને આપણે ધ્યાન રાખજો હું તમને એ સમજાવીશ અહીંયા જ્યારે પણ તમે વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ અત્તા લખતા એ સ્વરૂપ શું લઈ છે આવું લઈ ax plus by plus c બરાબર છે તો અહીંયા y ના સૂત્રમાં લગતા બનાવો તો શું થઈ જશે by બરાબર છે c minus 3x બરાબર છે તો y is equal to શું જો માઇનસ a ના છેદમાં b ગુણ્યા x હું અહીંયા છે ને b વડે ભાગી નાખી છે તો માઇનસ a ના છેદમાં bx અને પ્લસ c ના છેદમાં a તો આવે છે તો જુઓ આને આપણે કેપિટલ એ કહી દઈએ x પ્લસ આને આપણે કેપિટલ c કહી દઈએ તો અને y છે અને p px કહી દઈએ y છે બરાબર એને px કહી દો તો જુઓ px બરાબર શું આવી x પ્લસ c સમથિંગ આવે હા આને છે c અપોન એને કેપિટલ p બોલો તો આવું ક્યાં જોયું છે ઇન ચેપ્ટર 1 કઈ બહુપદી કહેવાય છે આને ખબર છે સુરેખ બહુપદી એક્ચ્યુઅલી એ વન ચલમાં છે x ચલમાં સુરેખ બહુપદી ઓકે તો આ રીતના આપણે એને એટલે કે y એક ફંક્શન સ્વરૂપે છે આગળ તમે વિધેય તરીકે એને યુઝ કરશો આને બહુપદી છે એટલે કે y ને મેં px કહી દીધા છે એટલે કે y જે છે એ x ચલમાં છે y ને આપણે કયા સ્વરૂપમાં દર્શાવ્યો છે x ચલના સ્વરૂપમાં દર્શાવ્યો છે ઓકે મિત્રો તો હવે એનો ગ્રાફ છે ને એ આપણને સુરેખ મળવાનો છે એ કઈ રીતના સમજો બરાબર તો આપણે અહીં ધ્યાન કે આપણી પાસે એક રેખાનું સમીકરણ છે કે x plus y minus x minus ઓકે ચલો whatever જે પણ હશે બરાબર છે બોલે અહીંયા સમજો આ વિચલ સુરેખ સમીકરણ છે અહીંયા શું છે એ તરીકે 1 છે અને બી તરીકે પણ શું છે 1 તરીકે છે અને c તરીકે કેટલા છે એ પણ 1 minus 1 છે ઓકે તો આ એટલા માટે મેં સેલ ઉદાહરણ લીધું છે કે આપણે થોડું અપૂર્ણાંકનો મારો ઓછો હોય તો થોડું વધારે સારું સમજી શકીએ તમે કોઈ બી સમીકરણ હોય એનો આલેખ તમે દોરી શકો આપણે એમાંય આલેખ દોરશું તો સૌ પ્રથમ આને એવું કરીશું મિત્રો કે y ના સૂત્રમાં કરતા બનાવે છે અને x આ બાજુ જતા રહે છે 1 આ બાજુ જાય તો પ્લસ થઈ ગયા અને x આ બાજુ આવશે તો કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા ઓકે મિત્રો તો અહીંયા આપણે એક ટેબલ બનાવીશું આ બધા છોકરાઓ ખાસ બની ગયા છે તો અહીંયા y અહીંયા x મૂકીશું તો અહીંયા y ની કિંમત મળશે 1 x માં કઈ તો કે જુઓ તો અહીંયા હું ખાસ લખતો નથી અહીંયા આપણે આલેખ દોરવાનો છે એટલે કે x બરાબર તમે 1 લઈ લો તો x બરાબર કેટલો લીધો છે 1 તો અહીંયા 1 મૂકશો x બરાબર 1 લેતા તો અહીંયા 1 અને અહીંયા x ની જગ્યાએ કેટલા લેવાના છે 1 1 1 કેટલા આવે છે 0 તો y ની કિંમત કેટલી મળી અહીંયા 0 y ની જગ્યાએ 0 એટલે અહીંયા ડાયરેક્ટ તમે ચૂઝ કરી શકો જો y2 લઈ લો તો અહીંયા 2 લેશો 1 2 એટલે -1 સમજાય છે ને અહીંયા 3 લઈ લો
तो माइनस अहीं त्रण ले लो तो वन माइनस तो माइनस टू आ। ओके जो हवे वधारे पॉइंट लेवानी जरूर ना त्यानो मतलब एवो थयो के वन जीरो के आ वन जीरो एक बिंदु थई बीजू बराबर छे यामां आपणे थोड़ू क्लियर वधारे करशुं। चलो यहाँ वन टू थ्री जीरो माइनस वन माइनस टू माइनस जो एक वस्तु याद रखनी है कोई पण रेखा दोरवी होय तो मात्र आपने केटला बिंदु की जरूर पड़े बे कोई भी बे पॉइंट्स है आपनी पास अहीं आ एक बीजू ने आ बे पॉइंट्स तो बने माथी पसार थती एक रेखा आपने दोरी शकी पण बे भिन्न बिंदुओनी वात करे कोई पण बे भिन्न बिंदु होय तेमाथी आपने एक रेखा आरामथी दोरी शकी अने कोई पण रेखा दोरवा माटे मात्र केटला पॉइंट की जरूर पड़े बे छ। ओके फ्रेंड्स तो हवे ध्यान एक्स वन तो वाई के जीरो तो जो एक्स वन है वाई जीरो आ एक पॉइंट मिली गयु जैसे वन जीरो पॉइंट कही एक्स अक्ष पर वाई आम जीरो वाई अक्ष पर एक्स आम जीरो ध्यान रखा अँ जो अँ तो जीरो वन आउल थे अपने ओके आ तो बदा खबर है याम भूमि दस अपने नवमा वन बनी गया मित्रों आम आवा तो आ एक पॉइंट मिलू आपने वन जीरो बराबर ने वन एक्स एम से वाई जीरो क्लियर त्यार पी टू और माइनस वन तो एक्स एक्स टू आयो चलो आ वन जीरो पॉइंट मिलू एक्स टू से जो अँ एक्स में टू जो वाई के माइनस वन तो माइनस वन टू अँ क्रॉस कर तो टू और माइनस वन एक पॉइंट मिली गई बराबर ने तो आ पॉइंट मिली गया शू कही आपने टू और माइनस टू बस हम बे पॉइंट मिली गया तो आ रेखा आराम दूर अँ तो थ्री से थ्री ने पेला के माइनस टू तो माइनस टू और आ थ्री पॉइंट अँ दूरी अँ थ्री और माइनस टू આજે છે લિનિયર આપણને મળે છે આમાંથી પસાર થતો આ રેખા છે બરાબર છે તો આજે સુરેખ મળ્યું માટે જેને આપણે સુરેખ સમીકરણ પણ કહીએ છીએ તો આ રેખાનું સમીકરણ એટલે એક્સ પ્લસ આ સમીકરણ એટલે કહીએ તો એક્સ પ્લસ વાય માઇનસ વન બરાબર ક્લિયર તો આ રીતના આપણે માટે એને વિચલ સુરેખ સમીકરણ પણ કહેવાય છે ક્લિયર ને ओके आ रीतना आप टेबल बनाई दीस टेबल में जो जरूरी नहीं आप जरूर नहीं तमने कीधुँ कोईपण रेखा दौरान ओछा ओछा बे बिंदु की जरूरत पड़े हाँ एक में दौरी सके जरूरी नहीं पे अँ एक में खाली आपने जोमेट्रिकली दौरी सकस पेज पर दौरी सकस अँ कायदेसर ना दौरी सक बराबर आई लीगली अँ एक वस्तु एक पॉइंट में आपने अपना ड्रॉ प्रमाण अपने प्रेक्टिकली दौरी सकते અહીંયા સૈદ્ધાંતિક એટલે કોઈ પણ બે બિંદુ હોય તો તે રેખાનું સમીકરણ આપણે દોરી છે કોઈ પણ રેખા પરના બે બિંદુ જાણતા હોય તો તે રેખાનું સમીકરણ એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એ એકચ્યુઅલી કશું નથી શું છે સુરેખ સમીકરણ છે એ શું કહેવાશે આપણે દ્વિચલ કે રેખાનું સમીકરણ છે બીજું કશું કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનું આ સ્વરૂપ તમને આપી દે એટલે સમજી લેવાનું કે ઓલમોસ્ટ શું હશે તો કે રેખા જ હશે બરાબર છે અહીંયા વન વન ઘાત મળે છે બંનેની માટે રેખાનું સમીકરણ છે અને દ્વિપરિમાણમાં દોરાતી રેખા છે ધ્યાન રાખજો ત્રિપરિમાણની યામ ભૂમિતિ આપણે ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સમાં શીખવાની છે તો અહીંયા આપણને આખા ચેપ્ટર જે છે નામ વિચલ સુરેખ સમીકરણ એકચ્યુઅલી છે શું એના વર્ડ્સ અને આખા ચેપ્ટરનો અર્થ શું છે એ સમજી ગયા છે અને એનું સ્વરૂપ જોયું છે વિચલ સુરેખ સમીકરણની યુગમાં હોય તો આપણે એના બે સમીકરણ લખી શકાય છે એ પણ જોયું છે મિત્રો અને બીજું એનું જ્યોમેટ્રિકલ એટલે ભૌમિતિક અર્થઘટન શું થાય છે એકચ્યુઅલી દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક અર્થઘટન શું છે તો એવું કહેવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ એક રેખાનું સમીકરણ છે એ પણ અહીંયા જોઈ લીધું છે એના ઉદાહરણ પણ જોયા છે ઓકે મિત્રો તો આટલે સુધી દરેક જણને ક્લિયર હશે અને હું તમને એક હોમવર્કમાં એ આપું છું કે આવા ત્રણથી ચાર સમીકરણો જે છે એની તમારે રેખા દોરવાની છે હું અહીંયા સમીકરણ તમને લખાવી છું ધ્યાન રાખજો एक्स प्लस वाई प्लस टू पॉइंट जीरो एक्स माइनस वाई प्लस वन टू पॉइंट जीरो एक्स प्लस टू वाई माइनस वन टू पॉइंट जीरो आज शक्य हो तो मैंने तमारा एना आलेख दोरी ने व्हाट्सएप करवाना छे ओके मित्रों मारो नंबर पण तमारी पासे हशे तो तमने बधाने आ क्लियर छे आ तमने होमवर्क में आपूं मैं आपूं छूं ओके અને હજી જે આપણને અહીંયા ચેપ્ટર ટુ સ્ટાર્ટ કરી દીધું છું તો પછી કોઈને પણ બહુ બધીમાં પ્રોબ્લેમ્સ હોય તો દરેક વિદ્યાર્થીને
जी प्रॉब्लम से ये मैसेज सेंड करवाना हमारा विनंती है जेथी कहीं ना तमने वीडियो थ्रू अथवा त्या डायरेक्टली व्हाट्सएप करी ने तमने व्हाट्सएप करी शकुछ। ओके मित्रों, तो मळीए। जय स्वामीनारायण।